વડોદરાના ફતેગંજમાં એક મકાન માલિક હની ટ્રેપમાં ફસાયો. ઘરનું કામ કરવા માટે આવતી મહિલા સહિત એકની ધરપકડ કરવામાં આવી છે. મકાન માલિકને ખોટી રીતે ફસાવીને અન્ય સાગરીતોને બોલાવ્યા. હની ટ્રેપમાં ફસાવીને મહિલાએ 10 લાખ રૂપિયાની માંગણી કરી. ફરિયાદીએ 50,000 આપ્યા છતાં 1 લાખ રૂપિયાની માંગ કરતા તેમણે ફરિયાદ નોંધાવી. તો ફરિયાદના આધારે સયાજીગંજ પોલીસે 40 વર્ષીય આ મહિલાની ધરપકડ કરી છે. તો શહેનાઝ બીબી દીવાનની પણ ધરપકડ કરાઈ છે અને અન્ય 3 આરોપી ફરાર થયા છે. તો આજ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. માનુ, વડોદરાના ફતેગંજની આ ઘટના, જ્યાં એક મકાન માલિક હની ટ્રેપમાં ફસાયો, મામલો શું માનુ? અંકુર, વડોદરાના સયાજી ફતેગંજ વિસ્તારમાં રહેતા જે વૃદ્ધ છે એમને અખબારમાં જાહેરાત આપી અને કામવાળી બાઈને રાખી હતી. જોકે એમની સાથે એક ફ્રોડ થઈ ગયું છે. હની ટ્રેપનો ભોગ બન્યા છે આ વૃદ્ધ. મહિલાએ ઘરે કામ કરવા આવી ત્યારબાદ એના સાગરીતોને બોલાવી અને હની ટ્રેપનો મામલો આખો જે છે ક્રિએટ કર્યો હતો. 10 લાખ રૂપિયા માંગવામાં આવેલા, ત્યારબાદ 1 લાખ રૂપિયાની માંગણી કરી. 50,000 રૂપિયા તો લીધા, પરંતુ વધારાના પૈસા માંગણી કરતા સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર ફરિયાદ નોંધાઈ. એક મહિલાની ધરપકડ કરી છે, 3 સાગરીતો જે ફરાર છે અને અત્યારે સયાજીગંજ પોલીસે સમગ્ર મામલે તપાસ કરી રહી છે. પરંતુ આ વૃદ્ધને છાપામાં જાહેરાત આપી અને કામવાળી બાઈ રાખવાનું ભારે પડ્યું છે તેવી સ્થિતિ અત્યારે અહીંયા ઉભી થઈ છે. જી અંકુર, જી બિલકુલ માનું. સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.